26 જુલાઈ દિન વિશેષ વ્યક્તિઓમાં જોઈએ તો જ્યોર્જ બર્નાર્ડ શોની પણ જન્મ જયંતિ છે. મહાન નાટ્યકાર જ્યોર્જ બર્નાર્ડ શોનો જન્મ 26 જુલાઈ 1856ના રોજ આયર્લેન્ડના ડબ્બિનમાં થયો હતો. પરિવારની નબળી આર્થિક સ્થિતિના કારણે તેઓ પૂરતું ભણતર લઈ શક્યા નહીં અને નોકરી સ્વીકારવી પડી. નાનપણથી જ તેઓ લખવા વાંચવાનો અનહદ શોખ ધરાવતા હતા. પ્રારંભે નવલકથા લખનાર તેમને નવલકથા છપાવવાના પ્રકાશકો મેળવવાની પણ તકલીફ પડતી હતી. એમનું લેખક જીવન 22 વર્ષની વયે ઇમેચ્યોરિટી નામની નવલકથા લખી ત્યારથી શરૂ થયું. ધ વિન્ડોવર્સ હાઉસીસ નામનું પ્રથમ નાટક બહાર પડતાં જ એમને સફળતા ઉપર સફળતા મળવા લાગી. તેમણે 40થી વધુ નાટકો લખ્યા, જેમાં આર્મ્સ એન્ડ ધ મેન ઓફ ડેસ્ટિની, સિઝર એન્ડ ક્લિયોપેટ્રા, ન્યુ નેવર કેન ટેલ અને વિડોવર્સ હાઉસ વગેરેનો સમાવેશ થાય છે. ધ મેન ઓફ ડેસ્ટિની, મેન એન્ડ સુપરમેન, સેન્ટ જોન વગેરે કૃતિઓથી તેઓ જગવિખ્યાત બની ગયા. એમણે સરકાર તરફથી મળતી લોર્ડની પદવીનો પણ અસ્વીકાર કર્યો હતો. એટલું જ નહીં, લોકો જેના માટે ઝંખે છે તેવી ઓર્ડર ઓફ મેરિટની પદવી પણ સ્વીકારી નહોતી. તેઓ લંડનના સ્ટાર પત્રના લેખક વિવેચક હતા. તેમના પત્રના લેખોની લંડનવાસીઓએ રાહ જોઈને બેસતા. એમનો ટીખળી સ્વભાવ પણ એમના નાટકો જેટલો જ વિશ્વવિખ્યાત છે. હાસ્ય એમનું આમોદ શાસ્ત્ર હતું. તેઓ કહેતા કે ભૂલોથી ભરેલું જીવન કશું જ ન કર્યા વગરના જીવન કરતાં વધુ સન્માનજનક અને ઉપયોગી પણ છે. તેમના પિગ્મેલિયન નાટક પરથી સંતુ રંગીલી ગુજરાતી ચિત્રપટ તથા નાટક તૈયાર થયા હતા. મોટા ગજાના સાહિત્યકાર હોવા છતાં તેઓ કાયમ લઘર વગર અવસ્થામાં રહેતા. તેઓ કહેતા કે સાહિત્ય સર્જન જ એવો વ્યવસાય છે કે જેનો કોઈ પોશાક નથી. તેમના સાહિત્યિક યોગદાન બદલ 1925માં વર્ષે નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. આવા નાટ્ય લેખન ક્ષેત્રે અનુપમ અને અઢળક કીર્તિ સંપાદિત કરનાર મહાન નાટ્યકારનું 2 નવેમ્બર 1950ના રોજ 90 વર્ષની વયે અવસાન થયું હતું. અસ્તુ.